હલો સ્ટુડન્ટ, આઈ એમ નેહા પટેલ, યોર બાયોલોજી ટીચર. કેમ છો બધા? આજથી આપણે સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીના લેક્ચરની શરૂઆત કરીશું. આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, લેક્ચર 1. ચેપ્ટર 1માં આપણે સજીવોમાં લિંગી પ્રજનનના વિવિધ પ્રકારો, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એના વિશે ભણ્યા, તેમજ સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં થતા અલિંગી પ્રજનન વિશેની ડિટેલમાં માહિતી મેળવી. આપણે ચેપ્ટર 2માં સપુષ્પી વનસ્પતિ, આવૃતબીજધારી વનસ્પતિ એમાં થતા લિંગી પ્રજનન વિશે ભણીશું. સૌપ્રથમ લિંગી પ્રજનનની શરૂઆત કરતાં પહેલાં જે લિંગી પ્રજનનના મુખ્ય તબક્કાઓ છે કે જે આપણે ચેપ્ટર 1માં ભણી ગયા છીએ એને રિવાઇઝ કરી લઈશું. લિંગી પ્રજનન જ્યારે પણ થાય છે ત્યારે એમાં મુખ્ય 3 ક્રમિક ઘટનાઓ જોવા મળે છે. પૂર્વફલન, ફલન અને પશ્વફલન. પૂર્વફલનના 2 તબક્કા, જન્યુજનન અને જન્યુવહન. ફલન કે જેને જન્યુયુગ્મન પણ કહેવાય છે, અને પશ્વફલનના 2 તબક્કા, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણ વિકાસ. જે જન્યુજનન છે એટલે 2 પ્રકારના જન્યુઓનું નિર્માણ, નરજન્યુઓનું નિર્માણ અને માદાજન્યુઓનું નિર્માણ. અહીં જ્યારે આપણે લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિના સંદર્ભમાં ભણીએ છીએ તો તેમાં જ્યારે નરજન્યુજનન ભણીશું ત્યારે વનસ્પતિનું નરપ્રજનન અંગ એટલે કે પુંકેસર, એની રચના અને એમાં કઈ રીતે નરજન્યુનું નિર્માણ થાય છે તેની માહિતી મેળવીશું. ત્યારબાદ વનસ્પતિનું માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રીકેસર, એની રચના અને એમાં કઈ રીતે માદા જન્યુનું નિર્માણ થાય છે તેના વિશે ભણીશું. પછી જન્યુવહન, પછી ફલન. અહીંયા આપણે આવૃતબીજધારી અથવા સપુષ્પી વનસ્પતિ જોઈએ છીએ તો તેનું ફલન એટલે કે બેવડું ફલન જોઈશું. પછી તેમાં યુગ્મનનું નિર્માણ, પછી ભ્રૂણનો વિકાસ, ત્યારબાદ કઈ રીતે તેમાંથી આગળ જતા ફળ અને ફળમાં બીજનું નિર્માણ થાય છે તે સમજીશું. એનો મતલબ કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ ફળ અને બીજ રહેશે. ચલો તો આપણે ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ. ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. સૌપ્રથમ તો જ્યારે પણ આપણે લિંગી પ્રજનન ભણીએ છીએ તો વનસ્પતિના કયા અંગમાં લિંગી પ્રજનન થાય છે? તો વનસ્પતિનું એ અંગ કે જેમાં લિંગી પ્રજનન થાય છે તેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? પુષ્પ. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ પુષ્પ એ લિંગી પ્રજનન કરતું અંગ છે, પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો એ માત્ર આવૃતબીજધારી વનસ્પતિઓમાં જોવા મળતું એક આકર્ષક અંગ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ વનસ્પતિને જોવે છે તો સૌપ્રથમ એના પુષ્પથી આકર્ષાય છે. પરંતુ વનસ્પતિમાં એ પુષ્પની હાજરી કેમ જોવા મળે છે? તો વનસ્પતિમાં એ પુષ્પ એના લિંગી પ્રજનન માટેનું અંગ તરીકે જોવા મળે છે. પરંતુ તમે જ્યારે કોઈ પણ વનસ્પતિ જોઈશો તો તેમાં જોવા મળતા પુષ્પમાં તમને ઘણી વિવિધતા જોવા મળે. ત્યારે એવું નથી બનતું કે કોઈ પણ વનસ્પતિ હોય અથવા અલગ અલગ પ્રકારની વનસ્પતિ હોય એમાં બધા જ પુષ્પ એક સરખા હોય, એવું કેમ નથી. એનો મતલબ કે કોઈ પણ વનસ્પતિના પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગો, પુષ્પીય ભાગો એટલે કે તેના વજ્રચક્ર, દ્વલચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર, એ બધામાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. આ વિવિધતા જોવા મળવાનું કારણ શું? તે પુષ્પની લિંગી પ્રજનનની જે અંતિમ નિપજ છે, પુષ્પની લિંગી પ્રજનનની અંતિમ નિપજો ફળ અને ફળમાં જોવા મળતું બીજ એના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે. અહીંયા એ પણ આપણને આન્સર મળી જાય કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ? તો ફળ અને બીજ. તો કોઈ પણ વનસ્પતિમાં આ વિવિધતા હોવાનું કારણ એના લિંગી પ્રજનનની અંતિમ નિપજો ફળ અને બીજ સર્જન માટેની અનુકૂળતા છે. હવે જ્યારે સામાન્ય મનુષ્ય સાથે આપણે જોઈએ તો એના માટે પણ
પુષ્પ સાથે ઘણો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે, પરંતુ સામાન્ય વ્યક્તિ માટે પુષ્પ એ કેવું છે? માત્ર સૌંદર્યલક્ષી, સાથે સુશોભનમાં પણ એનું મહત્વ છે. આના સિવાય પુષ્પનું સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય પણ છે. આપણા જીવનમાં જન્મથી મૃત્યુ સુધીના ઘણા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો છે જે પુષ્પ વિના અધૂરા છે. આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પુષ્પ વિના અધૂરા છે. આના સિવાય પુષ્પને રાષ્ટ્રીય અને રાજકીય મહત્વ પણ હોય છે, કારણ કે દરેક રાષ્ટ્રનું રાષ્ટ્રીય પુષ્પ નક્કી કરેલું હોય છે, એ રીતે રાજકીય પુષ્પ પણ હોય છે. અને પુષ્પ એ મનુષ્યની મહત્વની લાગણીઓ સાથે પણ સંકળાયેલું છે. પરંતુ જ્યારે પુષ્પને તમે જીવવિજ્ઞાનીઓની દ્રષ્ટિએ જોવો, બાયોલોજિકલ દ્રષ્ટિએ જોવો, અને જીવવિજ્ઞાનીઓ જ્યારે પુષ્પને જોવે છે તો એને જોવાની રીત કઈ રીતે અથવા શેને માટે થઈ અને પુષ્પ એના માટે મહત્વનું છે, તો જીવવિજ્ઞાનની માટે પુષ્પ એ બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે. જ્યારે કોઈપણ જીવવિજ્ઞાની પુષ્પને જોશે તો માત્ર એના સૌંદર્યથી આકર્ષાઈને નહીં જોવે, એનો બાહ્યાકાર વિદ્યાકીય એટલે કે એનો પુષ્પ વિન્યાસ કેવો છે, પુષ્પનો આકાર કેવો છે, પુષ્પનો રંગ કેવો છે, કયા પ્રકારના સ્ત્રી કેસર છે, કયા પ્રકારનું ભૂકેસર છે, સંખ્યા કેટલી છે, એ બધી એની બાહ્યાકાર વિદ્યાકીય દ્રષ્ટિએ એનો અભ્યાસ કરશે. અને તેની ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિ એટલે કે કઈ રીતે માંડકોશનું નિર્માણ થાય છે, કઈ રીતે નરજન્યુનું નિર્માણ થાય છે, યુગ્મન જ કઈ રીતે બને છે, ફળ અને બીજનું નિર્માણ કઈ રીતે થાય છે, એ દ્રષ્ટિએ એ એના માટે અદ્ભુત રચના છે. અને તે લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. તો આ થઈ સામાન્ય મનુષ્ય માટે પુષ્પ કઈ રીતે મહત્વનું છે અને જીવવિજ્ઞાનીઓની દ્રષ્ટિએ પુષ્પ શું છે એ. હવે આપણે પુષ્પના વિવિધ ભાગો વિશેની માહિતી મેળવવાની છે. પરંતુ આપણે જ્યારે એમ કહીએ છીએ કે પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન કરતું અંગ છે, તો એ કયા બે ભાગ છે કે જેમાં લિંગી પ્રજનન થાય છે? તો પુષ્પના બે ભાગો કે જે લિંગી પ્રજનન માટે મહત્વના છે, એક છે પુંકેસર ચક્ર અને બીજું છે સ્ત્રી કેસર ચક્ર. પુંકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ કે જેમાં નરજન્યુઓનું નિર્માણ થશે, અને સ્ત્રી કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ કે જેની અંદર માદાજન્યુ એટલે કે અંડકોષનું નિર્માણ થશે. આપણે જ્યારે પણ પુષ્પની રચના જોઈશું તો એમાં જોવા મળતા ચાર ચક્રો એ પણ આકૃતિમાં જોઈશું. એના માટે તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 20 પર ફિગર નંબર 2.1 જોઈ શકો છો. હવે આપણે આગળ જે રીતે મેં દર્શાવ્યું એમ લિંગી પ્રજનનના ક્રમિક જે તબક્કાઓ છે ભણવાના છે. તો એમાં સૌ પ્રથમ તબક્કો આપણે જોયો પૂર્વફલન, રચનાઓ અને ઘટનાઓ. તો જ્યારે પણ પૂર્વફલન જોઈએ છીએ તો પૂર્વફલન જોતા પહેલાં આપણે કઈ રીતે પુષ્પનું નિર્માણ થાય છે એ પણ જોઈ લઈએ. તમે જોઈ શકો કે ક્યારે એવું ન થાય કે વનસ્પતિ ઉગે, એમાં બીજાંકુરણ થાય અને ખૂબ જ થોડા સમયમાં એમાં પુષ્પનું નિર્માણ થઈ જાય. કોઈ ચોક્કસ સમય હોય છે કે ત્યારે જેમાં પુષ્પનું નિર્માણ થાય છે, કોઈ ચોક્કસ સ્થાન હોય છે કે જ્યાં જ પુષ્પનું નિર્માણ થાય છે. તો વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલાં કઈ જગ્યાએ એટલે કે નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેનો નિર્ણય લેવાઈ ચૂક્યો હોય છે. તો કઈ જગ્યાએ પુષ્પ સર્જાશે, કયા સમયે પુષ્પ સર્જાશે, એના માટે વનસ્પતિમાં શું જવાબદાર હોય છે? તો વનસ્પતિમાં કેટલાક ચોક્કસ અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. વનસ્પતિમાં કેટલાક અંતઃસ્ત્રાવો છે કે જે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે, જે વનસ્પતિમાં હાજર હોય જ છે, પરંતુ એ અંતઃસ્ત્રાવો ચોક્કસ સમયે સક્રિય થાય છે. તો એ કયો સમય હોય છે કે જ્યારે વનસ્પતિમાં પુષ્પનું નિર્માણ થાય છે? એ સમય છે વનસ્પતિની પુખ્તતા. હંમેશા વનસ્પતિમાં પુખ્ત સમયે જ પુષ્પનું નિર્માણ થાય. એનું કારણ કે પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે, અને હંમેશા સજીવોમાં લિંગી પ્રજનન અંગોનો વિકાસ એની પુખ્તતાએ જ થાય છે. એટલે એ સમયે અંતઃસ્ત્રાવો સક્રિય થાય છે, અને ચોક્કસ જગ્યાએ રચનાત્મક ફેરફારો થાય એટલે કે વનસ્પતિના કોઈ ચોક્કસ કોષો હોય કે જે વિભેદન પામી અને પુષ્પમાં આગળનો વિકાસ દર્શાવે. સૌપ્રથમ જ્યારે પણ પુષ્પનું નિર્માણ થાય ત્યારે
પુષ્પ કલિકાઓ ધરાવતો પુષ્પવિન્યાસ સર્જાય છે. પુષ્પવિન્યાસ આગળ પણ આપણે સ્ટાન્ડર્ડ 11th માં જોઈ ગયા છીએ વ્યાખ્યા. પુષ્પની જે ગોઠવણી છે એને આપણે પુષ્પવિન્યાસ તરીકે ઓળખીએ છીએ. અને પુષ્પવિન્યાસમાં પછી પુષ્પો સર્જાય છે. જો આપણે પુષ્પના બાહ્યાકાર વિદ્યાકીય રીતે જો અભ્યાસ જોઈએ તો લાક્ષણિક પુષ્પમાં બહારથી અંદર તરફ જતા ક્રમશઃ કુલ 4 ચક્રો જોઈ શકાય છે. આ જે 4 ચક્રો છે એ છે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. બહારથી અંદર તરફ પુષ્પના 4 ચક્રો, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ ચારેય ચક્રનું આપણે કાર્ય જોઈએ. વજ્રચક્ર છે જે લીલા રંગની પાંખડીઓ જેવું દેખાય છે, પાંદડીઓ જેવું દેખાય, પણ જેવી જ રચના, પણ સદસ્ય રચના કહી શકાય, એ પુષ્પનું કલિકા અવસ્થામાં રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તમે જો ગુલાબની કલિકા જોવો તો એના પર તમને ગ્રીન કલરનું જે પાંદડીઓનું કવર દેખાય છે એનું કયું છે? વજ્રચક્ર. અને દરેક પાંદડીને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. દલચક્ર છે તે વિવિધ રંગ, વિવિધ આકાર, વિવિધ સુગંધ અને મધુરસ ધરાવે છે અને એનું કાર્ય પરાગનયન માટે પરાગવાહકોને આકર્ષવાનું છે. આગળ જોઈ ગયા તેમ અંદરનું જે ત્રીજું ચક્ર છે પુંકેસર ચક્ર, એ નરજન્યુઓનું નિર્માણ કરતું નરપ્રજનન અંગ છે. સૌથી અંદરનું ચક્ર સ્ત્રીકેસર ચક્ર, એ માદાજન્યુ એટલે કે અંડકોષનું નિર્માણ કરતું માદા પ્રજનન અંગ છે. બહારના 2 ચક્રો, પ્રથમ 2 ચક્રો વજ્રચક્ર અને દલચક્ર, એને સહાયક ચક્રો કે વંધ્યચક્રો પણ કહી શકાય. કેમ સહાયક ચક્રો કહેવાય છે? કારણ કે જે પુષ્પનું મુખ્ય કાર્ય જે લિંગી પ્રજનન છે એમાં સહાય અથવા મદદ કરે છે એટલે એ ચક્રને સહાયક ચક્રો કહે છે. પુષ્પ પોતે ફળદ્રુપ અંગ છે પણ એના આ 2 ચક્ર છે એને વંધ્યચક્રો કહીશું. વંધ્યચક્ર કહેવાનું કારણ કે વજ્રચક્ર અને દલચક્ર એના કોઈ કોષો પોતે માદાજન્યુ કે નરજન્યુના નિર્માણમાં ભાગ લેતા નથી એટલે એ 2 ચક્રોને આપણે વંધ્યચક્રો કહીએ છીએ. પછીના 2 ચક્રો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એ લિંગી પ્રજનનની પ્રક્રિયા માટે આવશ્યક છે એટલે આ 2 ચક્રોને આવશ્યક ચક્રો કહીશું. અને તે નર લિંગી અંગ અને માદા લિંગી અંગ ધરાવે છે એટલે એ ચક્રોને લિંગી ચક્રો પણ કહી શકાય. આ થયો પુષ્પનો સામાન્ય પરિચય. આ ફિગર તમે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 20 પર ફિગર નંબર 2.1માં જોઈ શકો છો. અહીંયા તમને વજ્રપત્ર દેખાવે, એ વજ્રચક્ર છે. આ દલપત્ર છે, એનું બનેલું દલચક્ર. પછી આ દર્શાવેલા છે એ બધા છે પુંકેસર તંતુ એટલે પુંકેસરો. અને સૌથી અંદર આ જે રચના જોઈ શકાય છે આ છે એનું સ્ત્રીકેસર. તો 4 ચક્રો વજ્રચક્ર, દળચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો આ રીતે આપણે અત્યારે માત્ર પુષ્પના સામાન્ય પરિચયની શરૂઆત કરી. હવે આપણે આગળ જતા જે પુષ્પમાં જન્યુજનનની પ્રક્રિયા છે એ ભણીશું. અહીં સુધી માત્ર પુષ્પનો સામાન્ય પરિચય. જય હિન્દ.